हेलो विद्यार्थी मित्र, आपने गया लेक्चर में वेग अने प्रवेग की बात करी, तत्कालीन वेग तत्कालीन प्रवेग आवी बधी चर्चाओ करी। आज आपणे बात करवानी छे आलेखनी, बराबर। के ज्यारे अंतर विरुद्ध समय माटे के अंतरना काले आपणे एवुं बधुं जोयुं हतुं के भाई तमने एक्सनो एक्स आप्यो होय अने एना परथी वेग शोधवो, एटले के स्थान आप्यो होय एना परथी वेग शोधवो होय तो आपणे एवुं पण कहेता हता के विकलन करवानो, बराबर। तो એવી રીતે વેગ આપ્યો હોય, પ્રવેગ શોધવો હોય તો વિકલન કરવાનું, અને ઊંધું હોય તો સંકલન કરવાનું, આ બધી વસ્તુ જોઈ હતી। તો પછી એવી જ રીતે આલેખ આપ્યો હોય, ઘણા દાખલા આપણે એવા હોય છે જેમાં આલેખ આપી દેશે, અથવા ઘણી વાર એવું હોય છે કે જેમાં રકમ ઉપરથી આલેખ દોરવાનો હોય છે, બધું અલગ અલગ આવે। તો આલેખ આપે ત્યારે ગણતરી કઈ રીતે કરવી એની આપણે વાત કરશું। તો આલેખ માટે પહેલા આપણે જોવાના છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ, अंतर x विरुद्ध समय t। तो पछी आपणे जोवानुं छे अंतर विरुद्ध समय नो आलेख, बराबर। के भाई आलेख ज्यारे पदार्थ स्थिर होय त्यारे आलेख केवो होय, पदार्थ नियमित झड़पथी गति करतो होय त्यारे आलेख केवो होय, अनियमित झड़प होय त्यारे आलेख केवो होय एनी आपणे वात करवानी छे। तो सौप्रथम जे वात करीए के अंतर विरुद्ध समयनी अंदर पहेलुं स्थिर पदार्थ કે ભાઈ સ્થિર પદાર્થનો આલેખ કેવો હોય। જો આલેખ દોરવાનો હોય એટલે હંમેશા બે યામ આવે, x અને y। આમ તો x y અને z ત્રણ યામ આવે, પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે માત્ર x અને y ની જ વાત કરવાની છે। આલેખ દોરવાનો હોય એટલે બે યામ આવે, x અને y, બરાબર। તો આપણે હંમેશા y અક્ષ ઉપર અંતર લેવાનું, x અક્ષ ઉપર સમય લેવાનો। અને આગળ તમને કીધું તો આલેખ એટલે એક પ્રકારનો નિર્દેશ ફ્રેમ છે, અને જે બિંદુએ અવલોકનકાર ઉભો હોય એને શિરોબિંદુ એ મૂકી દેવાનું, એટલે એને એ સંદર્ભ બિંદુ કહેવાય, બરાબર। હવે એનો અર્થ શું થઈ ગયો કે ભાઈ સ્થિર પદાર્થ હોય ત્યારે, વધારો કે તમે કોઈ પણ એક જગ્યાએ ઊભા છો, તમારી માટે સંદર્ભ બિંદુ, તમે જ્યાંથી ઊભા છો ત્યાંથી તમે અવલોકન કરો છો, તમારાથી 5 મીટર દૂર બીજો એક વ્યક્તિ ઊભો છે, તમે એ વ્યક્તિનું અવલોકન કરો છો, હવે એ વ્યક્તિ સ્થિર ઊભો છે, તો એનો અર્થ શું થશે કે ધારો કે આપણે સમયગાળો એવો લઈ લઈએ કે સમયગાળો અહીંયા લઈએ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ, બરાબર, તમારાથી 5 મીટર દૂર ઊભો છે, ડોટ 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 5, બરાબર। એક્સ આપણે મીટરમાં લેશું, ટી સેકન્ડમાં લેશું, કે તમારાથી 5 મીટર દૂર ઊભો છે। હવે અહીંયા સમજો કે એ તમારાથી 5 મીટર દૂર ઊભો છે, તમે પોતે અવલોકનકાર છો અને એ માત્ર ઊભો છે, એ ઊભો છે એનો અર્થ શું થઈ ગયો કે ભાઈ પહેલી સેકન્ડે તમારે બે વચ્ચેનું અંતર તો કે 5 મીટર, બીજી સેકન્ડે બે વચ્ચેનું અંતર તો 5 મીટર, ત્રીજી સેકન્ડે બે વચ્ચેનું અંતર તો 5 મીટર। એનો કે વ્યક્તિ ઊભો જ છે, તો એનો અર્થ એમ થશે કે આ પહેલી સેકન્ડે અંતર કેટલું તો કે 5 મીટર। એનો અર્થ આપણે જો એક્સ અક્ષ ઉપર સમય લીધો છે, વાય અક્ષ ઉપર અંતર લીધું છે, એનો અર્થ કે એના યામ કેવા બને, તો કે એના યામ એવી બને કે પહેલી સેકન્ડે યામ શું બનશે તો કે 1 અને 5, બીજી સેકન્ડે તો કે 2 અને 5, ત્રીજી સેકન્ડે 3 અને 5, એટલે મને જે બિંદુ મળે બિંદુ ક્યાં મળશે તો કે બિંદુ અહીંયા મળશે। એટલે એનો આલેખ કેવો આવશે, સીધી રેખા, બરાબર। તો આ યાદ રાખવાનું કે સ્થિર પદાર્થ હોય તો એનો અર્થ એમ થઈ ગયો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો સમયને સમાંતર હોય તો તે પદાર્થ સ્થિર છે એવું કહેવાય। અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય, સમયને સમાંતર હોય, બરાબર। આ તો શું છે, સમયને સમાંતર, એનો અર્થ કે આ તો અહીંયા મેં વાય અક્ષ ઉપર અંતર લીધું છે અને એક્સ અક્ષ ઉપર સમય લીધો છે, આ રીતે જનરલી દોરવામાં આવે છે। કદાચ આને ઊંધું લ્યો તો સાચું પડે, ઊંધું લ્યો તો પછી આલેખ આમ ઊભો બને, પણ આ નિયમ કોમન હોય કે સમયને સમાંતર હોય। જો સમજો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમયને સમાંતર હોય તો એનો અર્થ એમ થાય કે પદાર્થ સ્થિર છે, બરાબર। બીજું છે નિયમિત વેગ, નિયમિત વેગ, નિયમિત વેગ પહેલા તો નિયમિત વેગ પહેલા તો કોને કહેવાય, તો નિયમિત વેગ એટલે કોઈ પણ પદાર્થે કોઈ પણ પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં સમાન અંતર કપાતું હોય
तो ए पदार्थनो वेग नियमित छे तेवु कहेवाय। समान समय गाळामां समान अंतर कपातुं होय एटले तमे गाड़ी चलावता होय, धारो के गाड़ीना स्पीडोमीटर में कांटो दर्शावतो होय, ए कांटो धारो के 30 ऊपर छे, कांटो 30 ऊपर फिक्स छे, एनो अर्थ कांटो बगड़ेलो नथी, पण तमे एवी रीते गाड़ी चलावो छो जेथी करीने कांटो 30 ऊपर छे, तो आवा समय एवुं थाय के कांटो 30 ऊपर ज रहेशे, एनो अर्थ तमारी गाड़ी 30 किलोमीटर पर कलाकनी झड़पे चाले छे। એટલે આનો અર્થ શું થઈ ગયો, પહેલી કલાકે અંતર કેટલું કાપશે તો કે 30 કિલોમીટર, બીજી કલાકે 60 કિલોમીટર, ત્રીજી કલાકે 90 કિલોમીટર, ચોથી કલાકે 120 કિલોમીટર। સરખા સમયગાળામાં દર કલાકે 30 કિલોમીટરનું જ અંતર કપાશે, બરાબર। એટલે એવી રીતે કે કોઈ પણ પદાર્થ હોય એ અચળ વેગથી ગતિ કરતો હોય તો એવો વેગ કેવો કહેવાય, નિયમિત વેગ કહેવાય। હવે એના માટે જ્યારે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરી, બરાબર, કે ધારો કે એવું લઈએ, આ લેખ દોરવા માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે કોઈ પદાર્થ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે। હવે જો આના માટે હું અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરું તો આલેખ કેવો મળશે કે 5 મીટર પર સેકન્ડના ઝડપથી ગતિ કરે છે, એનો અર્થ શું થઈ ગયો, એક સેકન્ડમાં કેટલું અંતર કાપશે તો કે 5 મીટર, બીજી સેકન્ડમાં પાછું બીજું 5 એટલે ટોટલ 10 મીટર, ત્રીજી સેકન્ડમાં ત્રીજું 5 એટલે 15 સેકન્ડ 15 મીટર। તો એનો અર્થ શું થશે કે અહીંયા આપણે આ રીતે આલેખ દોરીએ 3 4, તો અહીંયા મારો લેવો પડશે 5 10 15, એટલે એક સેકન્ડે કેટલું અંતર કાપશે તો કે 5 મીટર, બીજી સેકન્ડે 10 મીટર, એ રીતે ત્રીજી સેકન્ડે 15 મીટર, એ રીતે ચોથી સેકન્ડ હોત તો હજુ અહીંયા આગળ આલેખ 20 મીટર। એટલે આનો જે આલેખ આવશે ને આ પ્રકારનો, બરાબર। એટલે તમારે આવું યાદ રાખવાનું, આ તો આપણે એક ઉદાહરણ લઈને આલેખ દોર્યો છે, બાકી તમારે આવું યાદ રાખવાનું કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આમ સીધો રેખામાં હોય ને તો એનો અર્થ એમ થઈ જાય કે એ શું છે, નિયમિત વેગનો આલેખ છે, બરાબર, કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તે નિયમિત વેગ દર્શાવે છે, બરાબર। અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખ હોય તો હું દર્શાવે, નિયમિત વેગ દર્શાવે છે। એવી જ રીતે જો આનો અર્થ એમ થાય કે હવે આ આલેખ આવો આલેખ ક્યારે બને, કે ધારો કે તમે પોતે સંદર્ભ બિંદુ છો, તમે અવલોકન કરશો, તમારાથી કોઈ પણ એક ગાડી દૂર જાય છે એક અસરખી ઝડપથી, ધારો કે 5 મીટર પર સેકન્ડની ઝડપથી તમારાથી કોઈ વાહન દૂર જાય છે, તો એનો અર્થ શું થઈ ગયો, તમારાથી પહેલી સેકન્ડે કેટલું દૂર ગયું હશે, 5 મીટર, તમારાથી બીજી સેકન્ડે 10 મીટર, તમારાથી ત્રીજી સેકન્ડે 15 મીટર। ધારો કે આ જ વસ્તુ વિચારીએ, પણ આનું ઊંધું વિચારીએ, કોઈ એક વાહન તમારી નજીક 5 મીટર પર સેકન્ડની ઝડપથી આવે છે, એનો અર્થ પહેલી સેકન્ડે 5 મીટર, બીજી સેકન્ડે 10 મીટર, પરંતુ હવે તો તમારાથી ઓલરેડી દૂર હતું, ધારો કે તમારાથી ઓલરેડી 20 મીટર દૂર હતું, તો પહેલી સેકન્ડે અંતર કેટલું થઈ જશે, 15 મીટર, બીજી સેકન્ડે 10 મીટર, ત્રીજી સેકન્ડે 5 મીટર, ચોથી સેકન્ડે તમારી પાસે આવી જશે। તો એવા સમયે એટલે અંતર વિરુદ્ધ સમયનો આલેખ મળશે સુરેખ જ, એ હોત ઝડપ તો નિયમિત જ કહેવાય, બરાબર। તો આવા સમયે આલેખ જે હોય તે આલેખ આ રીતનો મળે, રેખા સીધી દોરવાની, બરાબર, કે ઓલરેડી પહેલા ધારો કે અહીંયા 20 મીટર હોય તો 20 મીટર હતું, ત્યાંથી પછી પહેલી સેકન્ડે તો કે 15 મીટર, ત્રીજી સેકન્ડે એ રીતે આગળ આગળ વધે, એટલે એનો અર્થ શું થાય, આલેખ બંને આલેખ છે ને, બંને આલેખ કોના છે તો કે બંને આલેખ નિયમિત વેગના છે, પરંતુ આ આલેખ છે આ આલેખો દર્શાવે છે તો આ આલેખ છે સંદર્ભ બિંદુથી દૂર જાય છે અને આ આલેખ છે સંદર્ભ બિંદુની નજીક આવે છે, બરાબર। બંને આલેખ છે તો નિયમિત વેગના, એટલે બંનેની અંદર વેગ અચળ જ હોય, એટલે પહેલો આલેખ છે એ પહેલો આલેખ શું દર્શાવે છે તો પહેલો આલેખ સંદર્ભ બિંદુથી દૂર જાય, જ્યારે બીજો આલેખ શું દર્શાવે છે તો કે સંદર્ભ બિંદુની નજીક આવે છે, ત્યારે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય અને તમને એવું કહી દે કે ભાઈ વેગ શોધો, તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો પહેલા આલેખમાં તમને કીધું કે સ્થિર પદાર્થ છે એનો અર્થ કોમન થઈ ગયો કે વેગ 0, એટલે તમારે ધ્યાન રાખવાનું આવો આલેખ હોય ને સમયને સમાંતર આલેખ હોય તો વેગ 0, હવે આ પ્રકારનો આલેખ હોય તો
આ પ્રકારનો આલેખ હોય તો વેગ શોધવા માટે કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં વેગ અથવા ઝડપ, તો વેગ અથવા ઝડપ શોધવા માટે ઢાળનો ઉપયોગ થાય છે. બરાબર, મેઇન આપણે એ જોવાનું છે કે ઢાળ એટલે શું. અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય અને તમારે વેગ કે ઝડપ શોધવી હોય તો ઢાળનો ઉપયોગ થાય. હવે ઢાળ એટલે શું? તો ઢાળનો રૂલ્સ એવો આવે કે કોઈ પણ તમારે જે આલેખ હોય, આલેખમાં કોઈ પણ બે બિંદુ લેવાના. બરાબર, કોઈ પણ બે બિંદુ લેવાના. ધારો કે હું એક બિંદુ અહીંયા લઉં, એક બિંદુ અહીંયા. એ બે બિંદુએ આવી રીતે કાટકોણ ત્રિકોણ બનાવવાનું. બરાબર, કાટકોણ ત્રિકોણ બને પછી આ વાય અક્ષ છેદમાં એક્સ અક્ષ, એને ઢાળ કહેવાય. બરાબર, ઢાળ એટલે બીજું કઈ નવું નથી. ઢાળ એટલે ખાલી ઢાળનો અર્થ આવો થાય કે ઢાળ બરાબર વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર. જો અહીંયા અક્ષ લખું છું કે વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર. આપણે વાય એટલે કોણ છે? તો કે આપણે વાયમાં અંતર આપ્યું છે, એક્સમાં સમય આપ્યો છે, એટલે આપણામાં ઢાળ એટલે શું થશે? તો કે અંતરમાં ફેરફાર છેદમાં સમયમાં ફેરફાર થઈ ગયો. બરાબર, ઢાળ એટલે તમારે આ ઢાળનું વ્યાપક સૂત્ર, કોઈ પણ પ્રકારનો આલેખ હોય ઢાળમાં આ સૂત્ર લાગુ પડે. શું કરવાનું? વાયમાં ફેરફાર છેદમાં એક્સમાં ફેરફાર. બરાબર, ચાલો તો આપણા આલેખની અંદર વાત કરીએ. તો આપણા આલેખમાં ઢાળ કઈ રીતે કરવાનું? તમે કીધું એમ, કોઈ પણ બે બિંદુ લેવાના, તમને જે સારું લાગે કોઈ પણ બે બિંદુ તમે લો. ધારો કે હું એક બિંદુ અહીંયા લઉં છું, એક બિંદુ અહીંયા લઉં છું, એ બી સી આ રીતે લખી દેવાનું એને. વાય અક્ષમાં ફેરફાર, તો વાય અક્ષમાં ફેરફાર લેવો એટલે અહીંયા મેં તમને કીધું એમ, અહીંયા કેટલા હતા? 20 હતા. બરાબર, તો આ એ બિંદુએ, એ ઉપર છે ને, એ બિંદુએ વાય જોવાનો, એટલે એનો અર્થ શું થઈ ગયો? વાય અક્ષમાં ફેરફાર. તો આપણા કેસમાં જે ઢાળ છે એ ઢાળ આ વાય અક્ષમાં શું લીધું? મેં એ બી, એટલે અહીંયા લખવાનું એ બી. એક્સ અક્ષમાં ફેરફાર, તો એક્સ અક્ષમાં શું છે? બી સી, એટલે અહીંયા લખવાનું બી સી. પછી અહીંયા અહીંયા એ અને બી વચ્ચેનો અંતર, તો એ બિંદુએ કેટલું છે? 20. બી બિંદુએ કેટલું? 10. એટલે 20 માઇનસ 10. બી બિંદુએ કેટલું પછી પાછું? 4. સી બિંદુએ 2, એટલે 4 માઇનસ 2. તો 20 માંથી 10 જાય એટલે 10, 4 માંથી 2 જાય એટલે 2, તો 2 ભાગ્યા 10 ભાગ્યા 2 એટલે થઈ ગયું. આપણે આના માટે આલેખ મેળવ્યો હતો ને, તો જો આલેખ પરથી જ જવાબ મેળવ્યો તમને. આ રીતે તમારે ઢાળ શોધવા. જો ઢાળની અંદર બીજી કોઈ બહુ એમાં કે રોકેટ સાયન્સ નથી, ખાલી તમારે શું કરવાનું, આ રીતે કાટકોણ ત્રિકોણ બનાવવાનો. ગમે જો તમારે ગમે બે બિંદુ લેશો ને, જવાબ ભરખો જ મળશે. કોઈ પણ તમે બે બિંદુ લ્યો, બધામાં જવાબ 5 જ મળશે. તમે ધારો કે આ બિંદુ લેવા, ધારો કે હું એ બિંદુ અહીંયા લઈ લો, તો હવે શું થાય કે એ બિંદુ અહીંયા મારે કેટલું લેવાનું હતું? 15. બી બિંદુએ 10, 5, અને એ 3 માંથી 2 જાય તો 1. બરાબર, કે આવી રીતે નિયમિત વેગ હોય તો નિયમિત વેગમાં કોઈ પણ બિંદુએ ઢાળ ગોતો એટલે જવાબ સરખો જ મળશે. બરાબર, એટલે આવી રીતે ઢાળ ગોતવા. ધારો કે આવી રીતનો આલેખ હોય ને, તો હવે શું થાય કે અહીંયા આપણે ધારો કે કિંમતો મૂકી દઈએ કે 15, પછી 10, 5, 0, પછી 10 સેકન્ડે ધારો કે 10 મીટરે ધારો કે 1 સેકન્ડ, અને થોડુંક નીચે લઈ લઈએ 5 સેકન્ડે ધારો કે 2 સેકન્ડ, 5 મીટરે 2 સેકન્ડ. તો હવે આના માટે હું ઢાળ શોધવા જાઉં તો આના માટે મને ઢાળ કેવો મળે? જો એ 10, બી એ 5. બરાબર, ઉપર હંમેશા વાય એક્સ લેવાનું, તો 10 માઇનસ 5 એટલે 5, છેદમાં બી એ 1, સી એ 2, તો 1 માઇનસ 2 એટલે માઇનસ 1, તો મને જવાબ શું મળે? માઇનસ 5 મીટર પર સેકન્ડ. એટલે એ ધ્યાન રાખવાનું કે આ રીતનો આલેખ હશે ને તો ઢાળ હંમેશા ધન હશે, આ રીતનો આલેખ હશે તો ઢાળ હંમેશા ઋણ હશે. બરાબર, અને આ જે ઢાળ છે એ ઢાળ જ શું દર્શાવે? વેગ. એ ઢાળ જ શું દર્શાવે? એનો વેગ દર્શાવે, વેગ અથવા ઝડપ. બરાબર, જો આલેખ તમે બધી જ વસ્તુ ધન ગણો ને તો એ બધું વેગ દર્શાવે, ઋણ ગણો તો એની ઝડપ દર્શાવે. તો કંઈક આ પ્રકારે કે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી તમારે વેગ શોધવાનો હોય તો આ ધ્યાન રાખવાનું કે શું કરવાનો? ઢાળ શોધવાનો. અંતર વિરુદ્ધ સમયના આલેખનો આમ ઢાળ શોધો એટલે તમને વેગ મળશે. બરાબર, પછી કોઈ પણ આ પ્રકારનો દાખલો હોય બરાબર તો તમને એના પરથી ઢાળમાં જો બીજું કંઈ નવું કરવાનું, આ વાય એક્સ લેવાનું છેદમાં એક્સ એક્સ લેવાનું, આ રીતનો આલેખ હોય કે આ રીતનો હોય. તો એ બીજી એક વસ્તુ જો, આ તમારા બિંદુ આપી દીધા છે, ધારો કે કોઈક વાર બિંદુ ન આવ્યા હોય, તમને માત્ર એટલું કહી દે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, અહીંયા થીટા ખૂણો છે એવું કહી દે, અને પછી એવું કહી દે વેગ શોધો.
તો થીટા ખૂણો હોય ને તો જો હમણાં મેં કીધું ઢાળ એટલે શું છે તો કે વાય અક્ષમાં ફેરફાર છેદમાં એક્સ અક્ષમાં વચ્ચે ક્યાંય બિંદુ નથી આપ્યા તો તમારે પછી બિંદુ ક્યાં લેવાનું એક અહીંયા છેલ્લે લઈ લેવાનું એક અહીંયા પહેલું લઈ લેવાનું બરાબર આને આપી દો એ બી સી તો અહીંયા મેં કીધું ઢાળ એટલે શું છે એ બી છેદમાં બી સી હવે જો આ કાટકોણ ત્રિકોણ માટે આ થીટા થીટા માટે આ કેવી સામેની આ પાસેની તો સામેની અને પાસેની એટલે કોનો ઉપયોગ કરશો તો કે સામેની અને પાસેની એટલે ટેન થીટા તો ટેન થીટા બરાબર એવું થઈ જશે એ બી અપન બી સી એટલે ઢાળ બરાબર બીજું ટેન થીટા આવું પણ થશે પછી તમારે અહીંયા જોવાનું અહીંયા મીટર લખ્યું હોય કે અહીંયા સેકન્ડ લખ્યું હોય તો એ રીતે કિલોમીટર ને કલાક લખ્યું હોય તો જવાબ કિલોમીટર પર કલાકમાં બરાબર એટલે આ રીતે ઢાળ ગોતવા માટે આ સૂત્ર લાગુ પાડવાનું કોઈક વાર ખૂણો આપ્યો હોય ત્યારે ડાયરેક્ટ ખૂણો વાપરવાનો બરાબર તો આ રીતે કોઈ પણ અંતરવિરુદ્ધ સમયનો આલેખ હોય એના તમે ઢાળ ગોતો તો ઢાળની મદદથી તમે એનો વેગ શોધી શકો બરાબર જો પદાર્થ સંદર્ભ બિંદુથી દૂર જતો હશે તો આમાં વેગ ધન મળશે સંદર્ભ બિંદુથી દૂર જતો હોય તો આમાં વેગ ધન મળશે બરાબર નજીક આવતો હોય તો આમાં વેગ ઋણ મળશે ઝડપ ગણો તો ઝડપ તો બે મારકી કારણ કે ઝડપ તો અદિશ રાશિ છે એટલે એમાં દૂર જાય કે નજીક જાય કે ગણવાનું ન હોય બરાબર તો કઈક આ પ્રકારનું આપણે જ્યારે દિશાની વાત કરશો ત્યારે ફિઝિક્સમાં દિશામાં ખાસ ધ્યાન રાખવાનું દિશા આપણે આ ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ છે એટલે બે જ દિશા લેવાની છે ધન દિશા અને ઋણ દિશા એનો અર્થ કે ધારો કે આમ દિશા ધન લઈ લો તો આમ ઋણ ઉપર ધન લઈ લો તો નીચે ઋણ બરાબર એ રીતે હવે ધારો કે તમને એવું કહી દીધું કોઈ એક પદાર્થ ઉત્તર દિશામાં જાય ત્યાંથી દક્ષિણ દિશામાં જાય છે જો તમે ઉત્તર દિશાને ધન વાય લઈ લો તો દક્ષિણ દિશાને ઋણમાં ગણી લેવાની દક્ષિણને ધન ગણો તો ઉત્તરને ઋણમાં ગણવાની બરાબર તો એક આ પ્રકારનો આ ખાસ ધ્યાન રાખજો ઢાળ આનો ઉપયોગ ઘણો બધો આવશે ત્રીજો આલેખ છે અનિયમિત વેગનો બરાબર ત્રીજું છે અનિયમિત વેગ અનિયમિત વેગની અંદર બહુ સિમ્પલ કે ભાઈ નિયમિત વેગ એટલે મેં તમને એવું કીધું કે ભાઈ તમે એક જ સરખી ઝડપથી 30 કિલોમીટર પર કલાકની ઝડપથી ગાડી ચલાવતા હોય બરાબર તો દર સમયે સરખું જ દર સમયગાળ સરખા સમયગાળામાં સરખું જ અંતર કપાતું હોય તો એ નિયમિત વેગ કહેવાય અનિયમિત વેગ એટલે કે દરેક સરખા સમયગાળામાં સરખું અંતર ન કપાતું હોય તો તેને અનિયમિત વેગ કહેવાય હવે અનિયમિત વેગ માટે કોઈ પ્રોપર આલેખ નથી જેમ કે આમાં આપણે ફિક્સ કહી દીધું આવો આલેખ હોય એટલે સ્થિર પદાર્થનો હોય આવો અથવા આવો આલેખ હોય એટલે નિયમિત વેગનો હોય અનિયમિત માટેના કોઈ નિયમ નથી આ આલેખ ગમે તેવો હોઈ શકે બરાબર આવો એ હોઈ શકે આમ સીધી અલગ ગમે તે હોઈ શકે અનિયમિત વેગમાં જો તમારે વેગ અનિયમિત વેગ હોય ને એમાં અંતરવિરુદ્ધ સમયના આલેખમાં જો વેગ શોધવો હોય તો તમારે શું કરવાનું હવે દરેક બિંદુએ વેગ જુદો જુદો હશે બરાબર આપણે નોર્મલી ગાડી ચલાવતા હોય ત્યારે શું થાય તમે ગાડી ચલાવો છો વચ્ચે કોઈ આડું આવ્યું ગાડી ધીમી પડી બમ્પ આવ્યો ગાડી ધીમી પડી પછી પાછું લીવર દીધું ગાડીની પાછો વેગ વધાર્યો હવે એવી બધી પરિસ્થિતિ હોય અને એ પરિસ્થિતિ માટે જો તમે આલેખ દોરો છો તો પછી તમને આમાંથી એકેય આલેખ ન મળે એવા સંજોગોમાં શું થાય તો દરેક બિંદુએ વેગ જુદો જુદો હોય દરેક બિંદુએ વેગ જુદો જુદો હોય તો શું કરું તો નિયમ એવો આવે કે જે બિંદુએ તમારે વેગ શોધવો છે એ બિંદુએ સ્પર્શક દોરવાનો જે બિંદુએ વેગ શોધવો હોય એ બિંદુએ સ્પર્શક દોરવાનો અને સ્પર્શકનો ઢાળ શોધવાનો નિયમ આવો કે જે બિંદુએ વેગ શોધવો હોય એ બિંદુએ શું કરવાનો સ્પર્શક દોરવાનો અને સ્પર્શકનો ઢાળ દોરવાનો કારણ કે સ્પર્શક દોરશો એટલે આમ સીધી રેખા મળશે હમણાં મેં કીધું સીધી રેખા હશે તો એના કોઈ પણ બિંદુ હશે કોઈ પણ બિંદુએ વેગનું મૂલ્ય અચળ હશે બરાબર એટલે કે કોઈ પણ બિંદુએ એટલે આમાં શું કરવું પડશે કે જે સમયે વેગ શોધવાનો હોય તે બિંદુએ શું કરવાનો તો તે બિંદુએ સ્પર્શક દોરવો અને તેનો ઢાળ શોધવો બરાબર જે બિંદુએ શોધવાનું કીધું હોય એ બિંદુ એવું કરવાનો સ્પર્શક દોરી દેવાનો અને એ બિંદુનો અને એ બિંદુએ પછી ઢાળ શોધી લેવાનો ઢાળનો નિયમ કોમન આ એ ખાસ યાદ રાખજો વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર બરાબર તો કંઈક આ પ્રકારનું કે નિયમિત વેગ અને અનિયમિત વેગ માટે બરાબર
આલેખ જે આ બધા આલેખ જોયા આપણે એ જોયા અંતર વિરુદ્ધ સમયના આલેખ જોયા હવે આપણે વાત કરવાની છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ બરાબર આ આપણે જે પહેલો મુદ્દો જોયો અંતર વિરુદ્ધ સમયનો આલેખ બીજું જોવાનું છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એની અંદર પહેલું નિયમિત વેગ તો એ સમજજો નિયમિત વેગ નિયમિત વેગ એટલે શું છે તો કે ભાઈ અચળ વેગ હોય બરાબર વેગ અચળ હોય એવો વેગ હું બને નિયમિત વેગ કે તમે કોઈ પણ જ્યારે ગણતરી કલા સોરી તમે ધારો કે હમણાં કીધું સંદર્ભ બિંદુ હોય સંદર્ભ બિંદુ તમે પોતે છો તમે ઊભા છો તમારાથી દૂર કોઈ એક વાહન તમે જુઓ છો ધારો કે એ વાહન અચળ ઝડપથી જાય છે ધારો કે એ વાહન 5 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે તમારી સાપેક્ષે કેટલી ઝડપથી જાય છે 5 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે એનો અર્થ શું થઈ ગયો એ પહેલી સેકન્ડે વેગ કેટલો તો કે 5 મીટર પર તમે એને આમ જોવો છો તમે એનું અવલોકન કર્યા રાખો છો બરાબર તો એનું પહેલી સેકન્ડે વેગ કેટલો તો 5 મીટર પર સેકન્ડ બીજી સેકન્ડે વેગ કેટલો તો 5 મીટર પર સેકન્ડ ત્રીજી સેકન્ડે વેગ કેટલો તો 5 મીટર પર સેકન્ડ એટલે એનો અર્થ શું થશે કે આના માટે હું વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરું વેગ મીટર પર સેકન્ડમાં લેવાનો સમય સેકન્ડ તો અમને કીધું ધારો કે અહીંયા 5 મીટર પર સેકન્ડ હોય તો એનો આલેખ કેવો મળશે આમ સીધો તો ખાસ ધ્યાન રાખજો આ આલેખ આઈ નિયમિત વેગનો છે આઈ નિયમિત વેગનો છે બરાબર આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે આ ખાસ ધ્યાન રાખજો ગમે ત્યારે પણ પરીક્ષામાં આલેખ આપ્યો હોય અથવા આલેખ દોરવાનો હોય તો ધ્યાન રાખવાનું કયો આલેખ માગેલો છે તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આમ સીધો દોરો ને તો એ નિયમિત વેગનો હોય અને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આમ દોરો તો નિયમિત વેગનો હોય બરાબર એટલે આની અંદર શું હોય તો આની અંદર વેગ અચળ હોય વેગ અચળ હોય અને પ્રવેગ શૂન્ય હોય આની અંદર વેગ ધન હોય અને વત્તા વેગ અચળ હોય વેગ અચળ હોય એટલે પ્રવેગ શૂન્ય હોય આમાં સેમ પ્રવેગ શૂન્ય હોય બરાબર એટલે આ પ્રકારનો આલેખ એટલે આની અંદર શું બનશે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો સમયને સમાંતર હોય તો તે નિયમિત વેગનો આલેખ બને બરાબર કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો સમયને સમાંતર હોય તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો સમાંતર હોય ને તો એ નિયમિત વેગનો બને આવી જ રીતે બીજું એક આવે છે અચળ પ્રવેગી ગતિ એનો અર્થ પ્રવેગ અચળ હોય અચળ પ્રવેગી ગતિ અચળ પ્રવેગી ગતિ એટલે પ્રવેગ અચળ હોય બરાબર તો અચળ પ્રવેગી ગતિ એની અંદર એટલે પહેલા તો વ્યાખ્યા પર એના નામ પરથી જ કે જે પદાર્થની ગતિમાં પ્રવેગ અચળ હોય તેને અચળ પ્રવેગી ગતિ કહેવાય બરાબર કે જે પદાર્થની ગતિમાં પ્રવેગ અચળ હોય એવું બને અચળ પ્રવેગી ગતિ હવે પ્રવેગ અચળ હોય એના માટે જો હું વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરું પ્રવેગ અચળ ક્યારે હશે પ્રવેગ અચળ ક્યારે હશે જ્યારે વેગ એક સરખી રીતે આગળ વધતો હશે જેમ કે હમણાં વેગ અચળ ક્યારે હતો જ્યારે એક સરખી રીતે અંતર આગળ વધતું હતું તો પ્રવેગ અચળ ક્યારે હશે જ્યારે એક સરખી રીતે વેગ આગળ વધતો એક સરખી રીતે વેગ આગળ વધતો એટલે ધારો કે તમે ગાડી ચલાવો છો તમે તમારો એક્સેલરેટર એ રીતે રાખો છો કે કાંટો એક જ ધીમે 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 આગળ વધે છે તો શું થશે કે દરેક સરખા સમયે એનો વેગ સરખી રીતે વધશે કે ભાઈ ધારો કે પહેલી સેકન્ડે વેગ 5 મીટર પર સેકન્ડ છે બીજી સેકન્ડે વેગ 10 મીટર પર સેકન્ડ છે ત્રીજી સેકન્ડે વેગ 15 મીટર પર સેકન્ડ છે ધીમે ધીમે વેગ વધે છે જો સમજો ધીમે ધીમે વેગ વધે છે વેગ વધે છે એનો અર્થ કે અંતરમાં ફેરફાર અટપટો હશે પહેલા પહેલી સેકન્ડમાં જેટલું અંતર કપાશે એની કરતાં બીજી સેકન્ડમાં વધારે અંતર કપાશે એની કરતાં ત્રીજી સેકન્ડમાં હજુ વધારે અંતર કપાશે
બરાબર એટલે એ પ્રકારનું હોય કે દર સેકન્ડે જો વેગ વધતો હોય તો તો જે એનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવે એ કઈક આ રીતનો આવે વેગ વિરુદ્ધ સમય એનો આલેખ આ રીતનો હમણાં આપણે કીધું એની જેવું જ આવે બીજું કાંઈ એમાં નવું નથી આવતું અથવા આ રીતનો બરાબર બાકી કોમન હોય આ સંદર્ભ બિંદુથી દૂર જાય સંદર્ભ બિંદુની નજીક આવે બરાબર વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને પ્રવેગ શોધવો હોય તો ઓલું કર્યું તો એમ જ આની અંદર ઢાળ શોધવાનો બરાબર અથવા ખૂણો આપ્યો હોય તો થીટા લેવાનો એટલે આનો જે ઢાળ છે અથવા ટેન થીટા છે એ ટેન થીટા બરાબર શું મળે તો કે એબી અપોન બીસી અને એ હું દર્શાવશે એનો પ્રવેગ બરાબર પ્રવેગમાં આમાં ધ્યાન ખાસ રાખવાનું કે એબી અપોન બીસી કરો તો એ માઇનસ બી અપોન બી માઇનસ સી એટલે ઉપર વાય એક્સ લેવાનો નીચે એક્સ એક્સ લેવાનો કોઈ પણ બિંદુ લઈ લો ચાલ બરાબર આની અંદર પ્રવેગ ધન મળે આની અંદર પ્રવેગ ઋણ મળે બાકી આગળ આપણે જે હમણાં વાત કરી એના જેવું જ બરાબર થોડુંક રિવાઇઝ કરીને જોઈ લેજો એ એના જેવું જ કે ભાઈ વેગ જેમ આપણે કીધું તું વેગ અચળ હોય તો સંદર્ભ બિંદુથી દૂર જશે ત્યારે વેગ ધન મળશે સંદર્ભ બિંદુની નજીક આવશે ત્યારે વેગ ઋણ મળશે બાકી બધું એના જેવું બરાબર આ એક અચળ પ્રવેગી ગતિ બીજું એક જે તમારે યાદ રાખવાનું છે વેગ વિરુદ્ધ સમયના આલેખ હોય એ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ગોતો તો પ્રવેગ મળે બરાબર આ મગજમાં રાખજો ત્યારબાદ બીજું વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એનો સમય સાથેનો ક્ષેત્રફળ લ્યો સમય સાથેનું ક્ષેત્રફળ લ્યો એટલે આટલા વિસ્તારનો ક્ષેત્રફળ ગોતો આ જે ક્ષેત્રફળ હોય ને એ ક્ષેત્રફળ અંતર દર્શાવે ક્ષેત્રફળ શું દર્શાવશે અંતર જેમ કે આ ત્રિકોણ છે તો ત્રિકોણનું તમે ક્ષેત્રફળ ગોતો તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું આવશે એક તૃતીયાંશ પાયો ગુણ્યા વેગ કરવાનું તો પાયો એટલે ત્યાં એક્સ અક્ષમાં શું છે સમય છે એટલે સેકન્ડ પછી વેગ એટલે આ વાય અક્ષમાં શું છે વેગ છે એટલે મીટર પર સેકન્ડ તો સેકન્ડ સેકન્ડ ઉડી ગયો એટલે હું મેળવ્યો મીટર બરાબર તમે ખાલી એકમ જોઈ જો એકમ હું મેળવ્યો મીટર તો એનો અર્થ શું થઈ ગયો કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો આલેખનું ક્ષેત્રફળ તે આપેલા સમયે અંતર અથવા સ્થાનાંતર દર્શાવે છે એવું દર્શાવે અંતર અથવા સ્થાનાંતર હવે આપણે અંતર ક્યારે દર્શાવે સ્થાનાંતર ક્યારે દર્શાવે એ કેમ ખબર પડે તો કે બંને માટે કામ વર્કું જ કરવાનું કે બંને માટે શું કરવાનું તો કે બંને માટે ક્ષેત્રફળ જ ગોતવાનું બરાબર બંને માટે ગોતવાનું ક્ષેત્રફળ પણ ધ્યાન રાખવાનું કે ધારો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કઈક આ રીતનો હોય ધારો કે કઈક આ રીતનો છે તો તમારે શું કરવાનું કામ કોમન કરવાનું કે આનું ક્ષેત્રફળ ગોતવાનું આપણે કામ કરીએ નાનું એવું ઉદાહરણ લઈ લઈએ ધારો કે સવાલ કઈક એવો લઈ લઈએ કે આપેલા આલેખ માટે પદાર્થનું સ્થાનાંતર અને અંતર શોધો ધારો કે કઈક આવો સવાલ છે અને આલેખ દોરી દઈએ એનો વેગ મીટર પર સેકન્ડમાં છે સમય સેકન્ડમાં છે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે પણ તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખની વાત કરો ત્યારે ફરજિયાત તમારે અહીંયા કયો એકમ આપ્યો છે એ જોવાનો બરાબર હવે અહીંયા કંઈક આને આપી દો મીટર પર સેકન્ડ બરાબર જે છે નંબર લખાઈ ગયા હતા એક બે ત્રણ અહીંયા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ અને સમય છે આ તો સમય છે એટલે સમયમાં લઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર હવે ધારો કે આનો જે આલેખ આપ્યો છે તો આલેખ કંઈક આ રીતનો આપ્યો છે
ધારો કે આલે કઈક આ રીતના એક પ્રશ્ન બરાબર આમ તો થોડોક ચેન્જ કરી આલે સરખી રીતે ગણતરી થઈ શકે બરોબર છેલ્લો આલેખ બનાવું છું કે ધારો કે કઈક આલેખ આ રીતનો આપ્યો છે બરાબર આ ચાર પાસે ભેગું થાય છે વેગ વિરુદ્ધ સમય ધારો કે તમને કઈક આવો આલેખ આપ્યો છે અને પછી તમને એવું કીધું છે કે આના માટે સ્થાનાંતર અને અંતર શોધો કેટલું છ સેકન્ડ છે તો કરવાનું હું તો કે પહેલું તો આને નામ આપી દો એ બી સી ડી તો કેટલા ત્રિકોણ બને છે એ બી ઓ બીજું બી સી અહીંયા આપી દો ઈ તો ત્રિકોણ કેવું બનશે બી સી ઈ અને અહીંયા કંઈક આપી દો એફ તો ઈ ડી એફ બરાબર તો પહેલું કામ તો શું કે લેવાનું ત્રણેય ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી લેવાનું કે ત્રિકોણ ઓ એ બી તો ઓ એ બી નું ક્ષેત્રફળ તો ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ ત્રિકોણ છે એટલે શું કરશું એક તૃતીયાંશ પાયો ગુણ્યા વેધ તો એક તૃતીયાંશ પાયો તો પાયો કેટલો થશે તો કે આટલું જીરો થી બે સેકન્ડ એટલે પાયો કેટલો બે વેધ કેટલો તો વેધ એટલો એટલે ત્રણ એટલે ત્રણ પછી બીજો ત્રિકોણ ત્રિકોણ બી સી ઈ તો ત્રિકોણ બી સી ઈ નું ક્ષેત્ર એક તૃતીયાંશ પાયો ગુણ્યા વેધ તો આની માટે પાયો પાયો એટલે આ ઊંધો ત્રિકોણ છે વેધ એટલે એટલું તો પાયો કેટલો છે બે થી પાંચ સેકન્ડ છે જો સમજો અહીંયા બે થી પાંચ સેકન્ડ છે બે થી પાંચ સેકન્ડ એટલે કેટલું ત્રણ સેકન્ડ થઈ એટલે પાયો ત્રણ સેકન્ડ વેધ કેટલો એટલો તો ઈ કેટલો છે આ ભાગ કેટલો છે ત્રણ ઈ ભલે ઋણ છે અત્યારે ધનમાં જ લખો એટલે ત્રણ તરી નવમાં નવ ભાગ્યા બે એટલે ચાર પોઈન્ટ પાંચ મીટર ત્યારબાદ ત્રીજું છે ત્રિકોણ ઈ ડી એફ તો ફરીથી એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ પાયો એટલે કેટલું એટલું પાંચ થી છ સેકન્ડ પાંચ થી છ સેકન્ડ એટલે એક સેકન્ડ થાય અને વેધ કેટલો તો કે એટલો ઈ કેટલો છે આ ત્રણ એટલે ત્રણ ભાગ્યા બે એટલે એક પોઈન્ટ પાંચ મીટર બરાબર પહેલું કામ તમારે આ કરવાનું કે જે પણ કંઈ આલેખ તમને આપ્યો હોય આખા આલેખની અંદર જેટલા ત્રિકોણ બનતા હોય બધા ત્રિકોણના ત્રિકોણ બનતો હોય તો હંમેશા ત્રિકોણ બનતો એવું જરૂરી નથી જેમ કે આની અંદર ત્રિકોણ ન બને આની અંદર લંબચોરસ બને બરાબર ગમે વસ્તુ બને તો જે પણ કંઈ બને આની અંદર તમારે વેગ અંતર શોધવું હોય તો આનું જે ક્ષેત્રફળ ગોતશો એટલા ભાગનું એટલે તમને અંતર મળી જશે હવે તમારે કરવાનું અંતર શોધવું હોય ને તો બધું ધન લઈ લેવાનું અંતર ગોતવાનું હોય તો બધું ધન લઈ લેવાનું સ્થાનાંતર ગોતવું હોય તો ઉપરવાળા ધન લઈ લો નીચે વાળા ઋણ લઈ લો બરાબર તો હવે આનું અંતર કેટલું થશે તો અંતર તો ત્રણે ત્રણ નો સરવાળો ત્રણ વત્તા ચાર પોઈન્ટ પાંચ વત્તા એક પોઈન્ટ પાંચ હવે કેટલું થશે ચાર પાંચ છ સાત આઠ ને નવ મીટર પછી સ્થાનાંતર ગોતવું હોય ને તો સ્થાનાંતરમાં શું કરવાનું ઉપર છે ને એ ધન લેવાનું નીચે છે એ ઋણ ઉપર છે એ ધન ઉપર એટલે ત્રણ માઇનસ ચાર પોઈન્ટ પાંચ પછી વત્તા એક પોઈન્ટ પાંચ એટલે ત્રણ ને ચાર ચાર પોઈન્ટ પાંચ આ છે ત્રણ ને એક પોઈન્ટ પાંચ એટલે ચાર પોઈન્ટ પાંચ માઇનસ ચાર પોઈન્ટ પાંચ તો સ્થાનાંતર જીરો આ રીતે બરાબર કે સ્થાનાંતર અને અંતરમાં બીજું કંઈ નવું નથી કરવાનું પહેલાં તો જે ક્ષેત્રફળ જેટલા આવા હોય બધાના ક્ષેત્રફળ ગોતી લેવાના બધાનો સીધો જ સરવાળો કરી નાખો તો અંતર મળી જશે અને બધાની અંદર ઉપર હોય ધન લઈ લો નીચે હોય ઋણ લઈ લો તો સ્થાનાંતર મળી જશે બરાબર એટલે કંઈક આ રીતે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો જો તમે ઢાળ ગોતશો તો પ્રવેગ મળશે એનું ક્ષેત્રફળ ગોતશો તો અંતર અથવા સ્થાનાંતર મળશે બરાબર આની અંદર તો ઢાળ મળે નહીં એટલે પ્રવેગ જીરો છે પણ આનું ક્ષેત્રફળ મળે અને છેલ્લો આલેખ આવે અનિયમિત વેગ અથવા તો અનિયમિત પ્રવેગ તો અનિયમિત પ્રવેગનો આલેખ અનિયમિત પ્રવેગની અંદર શું આવે છે કે હમણાં કીધું એમ કે અનિયમિત આવે એટલે હમણાં જે આપણે અહીંયા વાત કરી અનિયમિત વેગ તો અનિયમિત વેગમાં તમને શું કીધું હતું કે અનિયમિત વેગમાં તો અનિયમિત વેગમાં એટલું કીધું હતું દરેક સરખા સમયમાં સરખું અંતર ન કપાતું હોય
એટલે સરખા સમયમાં વેગ સરખો ન જળવાતો હોય તો અનિયમિત પ્રવેગ, બરાબર? એટલે એના માટે જો આના માટે બહુ સિમ્પલ હોય, આમાં આલેખનું કઈ ચિંતા જ ન હોય, ગમે એમ આલેખ દોર નાખો આલેખ, અને આની અંદર કોઈ પણ બિંદુએ વેગ શોધો હોય તો કરવાનું, એ બિંદુએ સ્પર્શક કરીને એનો ઢાળ ગોતવાનો, બરાબર? આમાં શોર્ટકટમાં લખી નાખું છું કે સ્પર્શક અને ઢાળ દ્વારા વેગ મળે, બાકીનું કામ કોમન, ક્ષેત્રફળ ગોતો તો અંતર મળે, બરાબર? તો કંઈક આટલા આલેખ. આલેખની અંદર તમારે જે ખાસ મગજમાં રાખવાની વસ્તુ છે એ એક છે કે બધાની અંદર તમે જો તમે ઢાળ એમાં ગોઈતો તો કે જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હતો ઢાળ ગોઈતો તો પ્રવેગ મળ્યો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ હતો ઢાળ ગોઈતો તો વેગ મળ્યો. તમે થોડુંક આને યાદ કરો, સૂત્ર બધા યાદ કરો. જો વેગનું સૂત્ર શું હતું? ડીએક્સ અપોન ડીટી. ચાલ થિયરી અહીંયા પૂરી. વેગનું સૂત્ર ડીએક્સ અપોન ડીટી. પ્રવેગનું સૂત્ર શું હતું? ડીવી અપોન ડીટી. તો અહીંયા તમે જો એક્સ અને ટીનો આલેખ હતો તો એમાં ઢાળ ગોઈતો એટલે વેગ મળ્યો, વેગ અને સમયનો આલેખ હતો ઢાળ ગોઈતો એટલે પ્રવેગ મળ્યો. તમારે યાદ ન રાખવાનું, આમને આમ યાદ ન રહેતું હોય એમાં ઢાળ કરવો, એમાં ક્ષેત્રફળ ગોતવું, તો ધ્યાન રાખવાનું. જેમાં વિકલન આવતું હોય ને એ બધા એમાં ઢાળ કરવાનું, વિકલન આવતું હોય એમાં ઢાળ કરવાનું, બરાબર? એટલે તમારે આ યાદ રાખવાનું કે વિકલન આવતું હોય ને એમાં ઢાળ ગોતવું. બીજું તમે યાદ હોય તો આપણે કંઈક આવું સૂત્ર જોયું હતું, એક્સ બરાબર સંકલન વી ડીટી અને વેગ બરાબર સંકલન એ ડીટી. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ સિલેબસ માનથી એટલે બહુ માથાકૂટ નથી. તો તમે હમણાં મેં જે તમને કીધું એમ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, વેગ વિરુદ્ધ સમયનો આલેખ, એનું ક્ષેત્રફળ ગોતો તો શું મળે છે? અંતર મળે છે. તો અહીંયા જો વેગ વિરુદ્ધ સમયનું સંકલન કરો છો, વેગનું સમયની સાપેક્ષે સંકલન કરો તો અંતર મળે. એનો અર્થ તમારે યાદ રાખવાનો કે સંકલન હોય ને, સંકલન, સંકલનના જેટલા સૂત્ર હશે એટલા એ બધામાં શું કરવાનું? તો ક્ષેત્રફળ કરવાનું. એ તમારે આલેખ સિમ્પલ યાદ રહી જશે કે વિકલનનું સૂત્ર આવતું હોય તો ઢાળ ગોતવાનો, સંકલનનું સૂત્ર આવતું હોય તો ક્ષેત્રફળ ગોતવાનું. આજે તમને નિયમ કીધો એ નિયમ તમારે આજીવન લાગુ પડશે, આખું બારમું પૂરું થાય ત્યાં સુધી, કે જેટલા પણ સૂત્ર આપણે ભવિષ્યમાં ભણીએ, જેટલા સૂત્રમાં વિકલન આવતા હોય એ બધાના આલેખમાં ઢાળનો ઉપયોગ કરીને તમે મૂલ્ય ગોતી શકો, અને જેટલા સૂત્રમાં આપણે સંકલન ભણીએ તો એ બધાના જ આલેખની અંદર ક્ષેત્રફળનો ઉપયોગ કરીને તમે મૂલ્ય ગોતી શકો, બરાબર? ખાલી ધ્યાન એટલું રાખવાનું કે ભાઈ અંતરનું સમયની સાપેક્ષે વિકલન હોય તો અંતરનો સમયની સાપેક્ષે ઢાળ આલેખ હોવો જોઈએ, એવી રીતે વેગનો સમયની સાપેક્ષે સંકલન છે તો વેગ અને સમયનો આલેખ હોવો જોઈએ, બરાબર? તો તમને એનો ડાબી બાજુનો પદ સરળતાથી મળી જાય, બરાબર? તો આ એક આલેખનો આખો એક કોન્સેપ્ટ આપણે પૂરો કર્યો. આવતા લેક્ચરમાં આપણા સિલેબસના ખૂબ જ મહત્વના સૂત્ર છે નિયમિત પ્રવેગી ગતિ અથવા અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, બરાબર? એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે જોશું, ઓકે?